ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આપણે ધોરણ છમાં આપણે યુનિટ ટુની અંદર આપણે અ સીપ કેન વોકમાં આપણે યુનિટને સમજી લીધા પછી એક્ટિવિટી ફોર એક્ટિવિટી ફાઇવ શીખી લીધી ત્યારબાદ આપણે એક્ટિવિટી ફાઇવ ઇમાં શીખવાનું છે જેમાં કીધું છે રાઈટ પેરેગ્રાફ્સ ઓન ધ ગીવન એનિમલ્સ આપણે બે એનિમલ્સ વિશે જે લખવાનું છે ધ લાયન એન્ડ ધ કેમલ તમારે ટેક્સ્ટબુકમાં જે છે એ તમારે લખવાનું રહેશે જેની આપણે વાત કરશું તો આ તમારે તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું રહેશે જે હોમવર્ક રૂપે તમારી ટેક્સ્ટબુકની અંદર જેટલું પણ આજે કરવામાં આવશે આપણે અહીં જે પણ વસ્તુ લખાવવામાં આવશે જે વસ્તુ સમજાવવામાં આવશે તે બધી જ વસ્તુ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાની રહેશે તો આ જે છે એ તમારે એક્ટિવિટી ફાઇવ ઇની અંદર તમારે લખવાનું રહેશે ધ ધ લાયન એન્ડ ધ કેમલ ચાલો ધ લાયન વિશે આપણે શીખીએ ધ લાયન ઇઝ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ કે સિંહ એ જંગલનો રાજા છે ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ તે એક જે છે જંગલી પ્રાણી છે ઇટ હેઝ અ સ્ટ્રોંગ બોડી તેને મજબૂત શરીર છે ઇટ હે ઇટ ઇઝ ફોર લેગ્ડ તો એને ચાર પગો છે ઇટ હેઝ શાર્પ ટીથ એન્ડ સ્ટ્રોંગ ક્લોઝ તો એને તીક્ષ્ણ દાંત છે અને પંજા મજબૂત છે ઇટ ઇટ્સ ફ્લેશ તે માંસ ખાય છે ઇટ કેન રન વેરી ફાસ્ટ તે ખૂબ જ ઝડપથી દોડે છે ઇટ રોર્સ વેરી લાઉડલી તે ખૂબ જ જોરથી જે છે ગર્જના કરે છે ઇટ્સ નેક્સ ઇઝ કવર્ડ વિથ હેર કોલ્ડ એઝ મેની તો એનું જે ગર્ડન જે છે એ વાળોથી એટલે કેસવાળા વાળોથી ધંકાયેલી છે તો એને મેનીના નામે ઓળખવામાં આવે છે એટલે કે કેશવાળા જે છે કે વાળો ચાલો એના બાદ આપણે ડ કેમલ વિશે આપણે શીખવાનું છે તો એની અંદર જોઈએ ધ કેમલ ઇઝ અ લાર્જ એનિમલ તો ઊંટ એ ખૂબ જ વિશાળ એટલે કે મોટું પ્રાણી છે ઇટ હેઝ અહમ તેને એ તેને ખૂંડ હોય છે ઇટ હેઝ અ વેરી લોંગ લેગ્સ તો એને ખૂબ જ લાંબા પગો હોય છે એન્ડ લોંગ નેક તો એને લાંબી ગાર્ડન પણ છે ઇટ ઇઝ કોલ્ડ ધ સીપ ઓફ ધ ડેઝર્ટ તો એને જે છે કે રણનું જહાજ કહેવામાં આવે છે ધ કેમલ ઇઝ વેરી યુઝફુલ એનિમલ તો ઊંટ જે છે એ ખૂબ જ ઉપયોગી પ્રાણી છે ઈટ કેન વોક એન્ડ રન ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ તો એ જે છે કે ગરમ રણમાં પણ જે છે સરળતાથી ચાલી અને દોડી શકે છે ઇટ સ્ટોર વોટર ઇન ઇટ્સ સ્ટમક તો જે છે કે એ એના પેટમાં પાણીનો સંગ્રહ કરી શકે છે એન્ડ ફૂટ ઇન ઇટ્સ હમ્પ તો એ ખોરાકનો સંગ્રહ એ ખૂંડમાં કરી શકે છે ઇટ કેરીઝ લોડ એન્ડ ડ્રોઝ કાર્ડ્સ તો એ ખૂબ જ જે છે કે મજબૂત ગાળાને પણ સરળતાથી ખેંચી શકે છે તો હવે આપણે એના પછીની એક્ટિવિટીની વાત કરીશું તો તમારે જે એક્ટિવિટી ટેન અહીં દર્શાવેલી છે જે તમારે ટેક્સ્ટબુકમાં એક્ટિવિટી ફાઇવ એફ તરીકે દર્શાવેલી હશે તો એ તમારે એની અંદર આ વસ્તુ લખવાની રહેશે જે અહીં આપણને બતાવેલી છે એ ચાલો તો આપણે જોઈએ આન્સર ટ ક્વેશ્ચન વિથ યસ ઓર નો તો તમારે આ પ્રશ્નોના જવાબ હા અને નામાં જવાબ આપવાના રહેશે ચાલો જોઈએ ધ કેમલ સ્ટોર ફૂડ ઇન સ્ટમક શું ઊંટ તેના પેટમાં ખોરાકનો સંગ્રહ કરે છે તો પેટમાં તો શું શાનો સંગ્રહ કરે છે પેટમાં તો એ પાણીનો સંગ્રહ કરે છે એટલે જવાબ શું આવશે આ નો આવશે તો એ પોતાનો ખોરાક જે છે એ હંપમાં એટલે કે ખુંડમાં એ સંગ્રહ કરે છે એટલે અહીં નો આવશે ત્યારબાદ સેકન્ડ કેન ધ કેમલ વોક ઇઝીલી ઓન ધ હોટ સેન્ડ શું ઊંટ સરળતાથી ગરમ રણમાં ચાલી શકે છે હા ચાલી શકે છે તો એના માટે શું આવશે યસ ત્યારબાદ થર્ડ આર ડે થ્રોની બઝીઝ ઇન ધ ડેઝર્ટ શું રણમાં કાંટાળી વનસ્પતિઓ જોવા મળે છે હા જોવા મળે છે તો શું આવશે યસ ત્યાર બાદ ફોર્થ કેન ધ લાયન ડ્રિંક ટુ હંડ્રેડ બોટલ્સ ઓફ વોટર એટ અ ટાઈમ શું સિંહ એક ટાઈમમાં બસો બોટલ પાણી પી શકે છે તો એ પી શકતું નથી એટલું કોણ પી છે તો એ તો ઊંટ પી છે એટલે અહીં શું આવશે નો વોઝ ધ લાયન રેડી ટુ ગો વિથ ધ કેમલ તો શું સિંહ ઊંટ સાથે જવા તૈયાર થઈ જાય છે તો ના તૈયાર થતું નથી એટલા માટે શું આવશે નો ચાલો ત્યારબાદ અગિયાર આન્સર ધ ક્વેશ્ચન ઇન વન ઓર ટુ વર્ડ્સ કે તમારે એક બે શબ્દોની અંદર એના જવાબ આપવાના છે આ તમારી ટેક્સ્ટ બુકમાં એક્ટિવિટી જી એ આપેલી હશે તો એ તમારે પણ ટેક્સ્ટ બુકમાં જ લખવાની છે તો આપણે જોઈએ

કોને જે છે કે જેના પંજામાં જે જરા પણ ગરમી લાગતી નથી દાસતું નથી તો એ કોને તો જે છે એ છે ને તો એ ગરમી એટલે કે સૂર્યની ગરમી તો એ કોને તો કેમલને એટલે કે ઊંટને જે છે કે જરા પણ સૂર્યની ગરમીની અસર થતી નથી હુ કેન રન ફાસ્ટ ઇન અ ડેઝર્ટ તો રણમાં કોણ ઝડપથી દોડી શકે છે ઊંટ કે લાયન તો જવાબ આવશે ધ કેમલ ચાલો ત્યારબાદ વોટ ઇઝ સ્પેશિયલ અબાઉટ ધ કેમલ સ્ટંક તો જે છે કે ઊંટની જે છે જીભની શું ખાસિયત છે તો એ કેવી છે ખૂબ જ જાળી છે ઠીકનેસ તો એ કેવી છે ખૂબ જ જાળી છે વેર કેન ધ કેમલ સ્ટોર વોટર તો ઊંટ પોતાના જે છે કે શેની અંદર પાણીનો સંગ્રહ કરે છે તો એ શેની અંદર તો સ્ટમકમાં એ પોતે જે છે એનો સંગ્રહ કરે છે ચાલો તો ત્યારબાદ આપણે એક્ટિવિટી સેવન તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી હશે તો એ પણ તમારે ટેક્સ્ટ બુકમાં લખવાનું છે તો આપણે જોઈ લઈએ કે રાઈટ ધ સેન્ટેન્સીસ અબાઉટ ધ ગીવન વર્ડ્સ એઝ સોહન ઇન ધ એક્ઝામ્પલ તો આપેલ શબ્દો વિશે ઉદાહરણ મુજબ વાક્ય લખો અહીં તમને કીધું છે બ્રિક તો એના પરથી વાક્ય બનાવવાનું છે ઇટ ઇઝ રેડ ઇટ ઇઝ હેવી આઈ કેન બિલ અ વોલ વિથ ઇટ બટ આઈ કેન નોટ ઇટ ઇટ તો આવી રીતના જે છે એ તમારે બનાવવાનું છે તો ચાલો તો હવે એના વિશે આપણે જોઈએ તો એની અંદર આપણે સૌ પ્રથમ એને જોઈશું તો આપણે સૌ પ્રથમ પહેલું જોઈશું અનેલ નેલ એટલે કે ખીલી ઇટ ઇઝ મેડ ઓફ આયર્ન તો એ શની બનેલી છે લોખંડની બનેલી છે ઇટ કેન હેંગ પિક્ચર ઓન ઇટ તો એના ઉપર આપણે શું લટકાવી શકીએ છીએ ચિત્રો લટકાવી શકીએ છીએ બટ આઈ કાન્ટ હેંગ ક્લોથ્સ ઓન ઇટ પણ એની ઉપર આપણે જે છે કે કપડાં ટીંગાડી શકતા નથી કારણ કે એનો કાટ લાગી જાય તો એ કપડાંને શું કરે છે બગાડે છે ચાલો ત્યારબાદ સેકન્ડ અ કપ તો આપણે જોઈએ છે એ કપ શેના બનેલા હોય છે ઇટ્સ ઇટ ઇઝ મેડ અફ ઓફ ચીનાઈ ક્લે તો એ શેના બનેલા છે ચીનાઈ માટીના બનેલા છે ઈ આઈ કેન યુઝ ઇટ ટુ ડ્રિંક ટી તો એનો આપણે સામા ઉપયોગ કરે છે તો ચા પીવા માટેના કપમાં આપણે ઉપયોગ કરીએ છીએ બટ આઈ કાન્ટ ઇટ ચપાટી ઇન ઇટ પણ આપણે એની અંદર જે છે કે ચપાટી ખાઈ શકતા નથી થર્ડ અ સીડી ઇટ ઇઝ અ રાઉન્ડ તે કેવી છે ગોળ છે આઈ કેન હિયર સોંગ યુઝિંગ ઈટ તો એમાં આપણે શેનો ઉપયોગ કરીએ છીએ સોંગ જે છે કે સાંભળવા માટે એનો ઉપયોગ કરે છે બટ આઈ કાન્ટ રાઇટ ઓન ઈટ પણ આપણે એની ઉપર લખી શકતા નથી ત્યારબાદ અ ગ્લાસ એટલે કે પ્યાલો આઈ કેન ડ્રિંક મિલ્ક ઇન ઇટ આપણે એની અંદર દૂધ પી શકીએ છીએ આઈ કેન ડ્રિંક વોટર ઇન ઇટ એની અંદર આપણે પાણી પી શકીએ છીએ બટ આઈ કાન્ટ ઇટ ઇન ઇટ પણ આપણે એની અંદર ખાઈ શકતા નથી અકોમ્બ અકોમ્બ એટલે કે કાંસકી ઇટ ઇઝ મેડ અપ ઓફ પ્લાસ્ટિક તે પ્લાસ્ટિકસાની બનેલી છે પ્લાસ્ટિકની બનેલી છે આઈ કેન યુઝ ઇટ ટુ કોમ માય હેર તો એનો ઉપયોગ આપણે શામાં કરીએ છીએ તો માથાના વાળ જે છે એ ઓળવા માટે એનો ઉપયોગ કરે છે બટ આઈ કાંડ બ્રશ વિથ ઇટ પણ એનો જે છે એના દ્વારા આપણે બ્રશ કરી શકતા નથી અ થ્રેડ નંબર સિક્સ અ થ્રેડ ઇટ ઇઝ થિન તે કેવું છે જાડો છે ઇટ ઇઝ લોંગ તે કેવું છે લાંબુ છે આઈ કેન સ્ટીચ ક્લોથ્સ વિથ ઈટ તો આપણે એને જે છે એના દ્વારા કપડાં સી શકે છીએ બટ આઈ કાંટ કટ ક્લોથ્સ વિથ ઇટ પણ આપણે એના દ્વારા કપડાં કાપી શકતા નથી ત્યારબાદ અ હેમર અ હેમર એટલે કે ઇટ ઇઝ મેડ ઓફ વૂડ એન્ડ આયર્ન એ એને શું કહેવાય છે તો અઠોડી તો એ શનિ બનેલી છે તો એ લાકડા અને લોખંડની બનેલી છે આઈ કેન યુઝ ઇટ ફિક્સ અ નેલ ઓન અ વોલ કે આપણે જે છે કે ખીલીને દિવાલમાં જે છે કે નાખવા માટે એનો ઉપયોગ કરીએ છીએ બટ આઈ કેન સ્ટીચ ક્લોથ્સ વિથ ઇટ પણ આપણે એના દ્વારા જે છે કે કપડાં સીવી શકતા નથી લાસ્ટ નંબર એટ અ કોમ્પ્યુટર તો ઇટ ઇઝ અ વેરી યુઝફુલ તો એ કેવું છે ખૂબ જ ઉપયોગી છે આઈ કેન યુઝ ઇટ ટુ ડુ કેલ્ક્યુલેશન તો એનામાં આપણે જે જે છે ગણતરી પણ કરી શકીએ છીએ બટ આઈ કાંટ ડાન્સ વિથ હિટ પણ હું એની સાથે નૃત્ય કરી શકતો નથી તો આજે જેટલું પણ આપણે ચાલ્યા છીએ એ બધી જ વસ્તુ તમારે જે છે કે એ બુકમાં લખવાની રહેશે અસ્તુ જય હિન્દ